નમસ્કાર દેત્રોજ ગામથી આપ જોઈ રહ્યા છો બિગ જી હા આજે અમારે અહીંયા એટલા માટે આવવું પડ્યું છે દેત્રોજના પનાર ગામમાં અમદાવાદ લગભગ સિત્તેર કિલોમીટર દૂર છે આ ગામ ને સમસ્યા જાણીને સૌ કોઈ ચોંકી જશે શું છે અહીંની સમસ્યા તે આપને જણાવીશું કારણ કે પનાર ગામના જે પીડિતો છે તેમની જુબાની આપણે જાણીશું તો કહેવાતા સભ્ય સમાજના મો પર એક તમાચો મારે તેવો એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે બહુ દૂર નથી અમદાવાદ થી લગભગ સિત્તેર કિલોમીટર દૂર આવેલું છે આ ગામ દેત્રોજ નું

જંગલ પણ લગભગ આપ રહ્યા હશે બાજુમાં આપણે દેખાતા હશે કે ત્રણ દિવસથી તડકામાં કેવી રીતે આ બાળકો આ મહિલાઓ રહ્યા હશે તેમને જ પૂછીએ કે આખરે શું થયું શું હતું ત્રણ દિવસ પહેલા શું થયું હતું અહીંયા લગ્ન હતા એક બાબલા લગ્ન હતા તે ત્યાં માતાજી દર્શન કરવા હતા નિવેદ કરવા હતા કશી જ નતું અને એ લોકો તરત જ ઢેખાડા મંડ્યા દેવા

અમારે કરવાનું શું આ ગામમાં રહેવાનું જરૂર કેટલી મોટી સમસ્યા અહીંયા આવી ચડી છે સાંભળી શકો છો આ મહિલાઓના મુખે જે આ નાના નાના બાળકો છે જે ત્રણ ત્રણ પાણી નથી ભરવા દેતા કેમ

આ વિકાસના માટે આ તો શરમજનક કહેવાય કે મીડિયાને પેલા એના માટે કે આ જો સ્વતંત્ર ભારતમાં જો આવું થતું હોય તો આ ગામમાં અને જે લોકોને પીડિત જે મહિલાઓને અને જે છો છોકરીઓને શેરતી કરે છે અને બે ફાર્મ દારૂ પીને પ્રસંગો બગાડે છે અને અમુક વસ્તુ એમ કે છે કે અમે કરીએ તમારે નહીં કરવાનું અમારા કોઈ પણ કેમ તમે માણસ નથી તમારે શા માટે નહીં કરવાનું તમે માણસ નથી

એ માટેલ થઈને અમારી સમાજ ઉપર વારંવાર અત્યાચાર કરી રહ્યા છે આ દરબાર સમાજ એટલે અમે એમ માનીએ છીએ કે આ સ્વતંત્ર દેશની અંદર સિત્તેર વર્ષની આઝાદી પછી કેમ પોત પોતાનું જે આપણે જીવવું જોઈએ રીતે કેમ અમને લોકોને જીવવા નથી મળીશું જી સવાલ એ છે શા માટે જીવવા નથી મળતું શા માટે કેમ બે હાથ આમના પણ છે બે હાથ એમના પણ છે બે પગ આમના છે બે પગ એમના પણ છે જે મોઢે એ ખાય છે એ જ મોઢે આ લોકો ખાય છે આ તો એમનું માંગવા નથી જતા શા માટે આ ભેદભાવ હજુ પણ આપણા સમાજમાં છે સૌથી મોટી સમસ્યા આ બધી ક્યારે દૂર થશે ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયો પણ અમદાવાદ જિલ્લા દેત્રોત તાલુકાનું પુનાર ગામ આઝાદ નથી થયું આજે અત્યારે ઓગણીસો આવું કરેલું કે તમારે નહીં વગાડવાના ડીજે નહીં વગાડવાનું અને અમે ક્ષત્રિયો છીએ તો અમે પણ ક્ષત્રિયો છીએ અમે ક્ષત્રિય ઠાકોર છીએ પણ એ ઊંચ નીચમાં ભેદભાવ રાખે છે તમામ લોકો એવા નથી અમુક અમુક જે અસમય તત્વો છે એ આવું કરે છે અને આ વાળું કોઈ નથી એમના જે વડીલો હોય એ વાળું કોઈ જ નથી એમને એમના જે વડીલો છે વડીલો સમજાવતા હોય તો આ પ્રશ્નો બને જ નહીં જે યુવાન છોકરાઓ છે એ જ આ બધું કરે છે વડીલો સામે આવતા નથી આવા હુમલા ઘણી વખત થયા છે ઘણી વખત આ લોકો પ્રસંગ કરતા હોય માતાજીનું નિવેદ કરવા જતા હોય તો રોકટોક કરવામાં આવે છે અને એ લોકોને નિવેદ કરવા દેતા નથી આજે પણ માતાજીના નિવેદ અધૂરા પડ્યા છે નિવેદ કરી શક્યા નથી અને આ લોકોને જ્યારે ઢોલ નગારા જ્યારે બિજારા પ્રસંગ કરતા હોય ત્યારે આ લોકોને રોકવામાં આવે છે આ સ્વતંત્ર દેશની અંદર આ લોકો હજુ પણ સ્વતંત્રતા નથી ભોગવી રહ્યા

બીજી કઈ સમસ્યા છે કારણ કે હજી મેં જે વાત આ લોકોની પાસે આ પહેલા મેં સમજવાનો પ્રયત્ન કર્યો હા હજુ વ્યાન બધું ઈ જ પડી છે માતાજીના મંદિરે જ પડી છે અમારું નૈવેદ હજી પૂરો નથી થયો પ્રક્રિયા જે વિધિ હોય એ બધી નથી થઈ હજી માતાજીના મંદિરે જ પડી છે જી તો ક્યારે ક્યારે કરશો આ વિધિ ક્યારે થશે હવે હું કર માતાજીને ભરાઈ દીધું માતાજી જ્યારે આપણે કરાશે ત્યારે કરશે જી શું આપ આપ કોઈ સમજવાનો નહી બિકના મારા મે નીકળી ગયા લઈ લઈને બધું

ઘણા લોકો હજી પણ સ્ક્રીન સામે બોલતા પણ ડરી રહ્યા છે કારણ કે એ પ્રકારે એ લોકો હજી પણ બગવાઈ ગયા છે કે લોકોની સામે બોલીએ કેવી રીતે જી આપ શું કહેશો આપ જીવી રહ્યા અત્યારે જગ્યા અમે દરબારોની ગુલામીમાં જીવી રહ્યા આજ પચાસ વર્ષ પહેલાંથી અમે જોઈ રહ્યા છીએ અમારા બાપ દાદા વડવાઓ કે એમની ગુલામીમાં જ અમે અમારું કોઈ

પોલીસ બંદોબસ્ત છે બે દિવસ થી પોલીસ બંદોબસ્ત અહીં હતો ત્યાં ગામની અંદર જે બારના ખેતરોમાં લોકો જ્યાં રોકાયા હતા ત્યાં પણ પોલીસ બંદોબસ્ત હતો અને બે દિવસ હું પણ હાજર હતો અને પોલીસ મધ્યસ્થી આજે એ લોકોને ગામમાં બધા પોલીસ પ્રોટેક્શન પણ મૂકીએ છીએ પણ હવે પણ કંઈ પણ થાય ને જવાબદારી અમારી રહેશે તમે ગામમાં આવી જાઓ એટલે બધા લોકો આગેવાનો અમે બધા સાથે રહી અને પોલીસ મધ્યસ્થી થઈ અને આ લોકોને ગામમાં લાવ્યા છે પણ હજુ મને એ લોકોની સલામતી દેખાતી નથી ક્યારે પણ કોઈ હુમલો થઈ શકે છે અને આ કંઈ પણ હુમલો થશે અને જવાબદાર સરકાર રહેશે કારણ કે બે બે દિવસથી આ બે ત્રણ દિવસથી આ લોકો ખેતરમાં હતા તેમ છતાં સરકારી તંત્રએ કોઈ ભાલ લીધી નથી એમને નથી ખાવાનું નથી પીવાનું પૂછ્યું કે નથી કોઈ ચક્કર પર એક વાર ફક્ત મામલતદાર સાહેબ આવ્યા હતા એ પણ ખાલી વિઝિટ કરી અને જતા રહ્યા હતા એમણે કોઈ પણ સારો જવાબ નહોતો આપ્યો કે સારું કહીએ એ લોકોને કઈ મદદરૂપ થાય એવા પ્રયત્ન નતા કર્યા તમે કેવા અને અમે કેવા આ પૂછવામાં લગભગ આપણે આપણી જાત ઘસી નાખી છે અને આ નાત જાતના વાળાએ કેટલાની જિંદગી બરબાદ કરી નાખી અને જે લોકો અત્યારે જીવી રહ્યા છે એ પણ જીવના જોખમે જીવી રહ્યા છે તેવું ખુદ અહીંના ગ્રામજનો કહી રહ્યા છે આપ નાના ભૂલકાઓને જોઈ શકો છો ખરેખર તમને જોઈને દયા આવે શું નામ બેટા તારું આરતી આરતી ભણે છે હા કયા ધોરણમાં ચોથા શું થયું શું હતું અહીંયા આપે આપે જોયું આપ સમજી શકો છો કે આ બરાબર જવાબ પણ નથી આપી શકતી કારણ કે એના માનસ પટલ પર એટલી અસર થઈ છે કે કદાચ એ વાત તેઓ વર્ણવી નથી શકતા એમના જે વડીલો છે તેમને આપણે પૂછીએ કે આખરે બીજી કઈ સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે કારણ કે પાણીની સમસ્યા છે કચરાની સમસ્યા છે શૌચાલયની સમસ્યા છે શું સમસ્યાઓ આ બેન પાસે જઈએ છીએ બેન અમે પાણી ગયા હતા તો અમને એ ગારું બોલવા માંડ્યા ને એમ કે કે અમારા બાપ દાદાનો કુવો છે તમે કોરી અહીં પાણી ભરવા ના આવશો કુવેથી હજી આ પાણી ભરો છો પાણી પીવાનું કુવેથી પાણી ભર્યા છીએ તો કે તમારે આવવાનું જ નહીં આ પાણી ભરવા કે ક્યાં તમારા બાપ દાદાનો કુવો છે એમ કહે તો પછી કોનો કોનો છે એ કુવો છે કોનો તો ગામના આટલા બધા લોકો રહે છે તો કૂવો કોનો અમે કૂવો તો કનો છે એ તો સરકારી છે પણ એ એમના બાપ દાદાનો સમજે છે ને અમને ના પાડે છે અચ્છા હમણા પાણી ભરવા ગયા હતા બાત અમે શું કીધું અચ્છા તમે ગયા અમે ગયા હતા તો અમને ના પાડી એમને કે પાણી નહીં આવવાનું હજી સાંજે તો સમજાવટ થાય છે ત્યારબાદ પીવાનું પાણી ભરવા માટે બેન કુએ જાય છે અને કુવા ત્યાં લોકો કહે છે કે આ કૂવો તમારો નથી આ કૂવો અમારો છે કારણ કે અમે ઉપરની કોમના છીએ અમારી નાતી ઉપરની છે માટે અમારે જ પાણી ભરવાનો હક છે તમારો હક નથી આ હક કોણે આપ્યો શું કહેશો શું થયું આ હજી કઈ સમસ્યાઓનો સામનો તમે અહીંયા કરી રહ્યા છો હજી એમ કે ડરનો જ માહોલ છે એવું નથી કે અમને આઝાદી મળી તમે કહેશો આઝાદી આઝાદી નથી મળી એમ કે અમે એ ડરના મારે તો અમે ખેતરમાં જતા રહ્યા ખેતરમાં ગયા ને તો શું એમ કે કઈ સેવા કઈ નઈ મળી ભૂખ્યા તરસ્યા

ખરેખર એમની દયની એટલી બધી પોઝિશન ખરાબ કે બેન વાત ના કરશો એટલો બધો તાપ અને તડકો આ નાના ભૂલકાઓ મારી બહેનો મારી માતાઓ અને ભાઈઓ એટલી બધી દયની સ્થિતિની અંદર હું હું જીઓ એમને એમને ખબર અંતર પૂછવા માટે બેન તો કોઈક આમ બેઠો હતો કોઈક ભાઈ આમ બેઠો હતો કોઈક ભાઈ આમ બેઠો હતો બધા વીર વિખરે હતા બેન કોઈ પણ આટલી બેન આટલી ગરમી પડે બેન તો ગરમી નો એ લોકો માટે કોઈ એટલી વ્યવસ્થા નહીં સરકાર તરફથી કોઈ તરફ થી નહીં બેન પણ સરકારને કેવી રીતે થાય કારણ કે સરકાર તો એસી માં બેઠી છે સાહેબ આપની સમસ્યા સમજશે અરે સાહેબ બેન બેન મારા ગુજરાતની અંદર તમામ સમાજ દલિત સમાજ હોય ઠાકોર સમાજ હોય કોઈ પણ સમાજ હોય એ વર્ગોળો પણ કાઢી શકે સમાજ માટે ઘોડી નથી આપી તમામ સમાજનો નો હક છે તમામ સમાજ નો હક એવો હક આપેલો છે બંધારણની અંદર તમામ ઘોડી ઉપર ઉપર બેસી રહે તમામ બેન્ડ બાજા વગાડશે આ ગામની અંદર બધું થશે

શું હવે શું ઈચ્છો છો કારણ કે ઘણી બધી સમસ્યા માં અહિયાં જોયું કે બારકીઓ બારકીઓ પણ ભણવા નથી જતી પેલા ને રજવાડા ચાલી રહ્યા કે અમારે ગુલમ થઈ નથી જો પેલા એ રજવાડું ચલાવતા એનું ચાલી રહ્યા જેવો અંગ્રેજો નો ત્રાસ છે ને અરે કોંગ્રેસો અંગ્રેજો નો જેવો ત્રાસ છે એવો ત્રાસ અમારા ગામમાં હોય બધી રીતે ત્રાસ છે અમે તો અમારું રર્યું ખાય પણ તોય પણ નહીં જીબા દેતા અમારો કોઈ પણ પ્રસંગ આવે

તમે કોઈ પ્રસંગ ના કરજો અમે ડીજે લઈએ છોકરાના લગ્ન એ છોકરા પહેના તો એમનો ઉમંગ હોય અમારે ઉમંગ ના હોય તો બરોબર અમે ખાલી મોડલ ક્યાંય વધારે દૂર જવાની જરૂર નથી ભાઈ બીજી કઈ સમસ્યા કારણ કે જે બાળકીઓ સાથે પણ વાત થઈ તો બાળકીઓમાં પણ એવું છે કે ચાર પાંચ ધોરણ ભણે પછી બાળકીઓ આગળ નથી ભણતી શા માટે નથી ભણતી આ બાળકીઓ શા માટે એ લોકોને ભણવાનો હક નથી એ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે નાની નાની છોકરીઓ ભણવા આવે તો એ લોકો છેડતી કરે છે અહીંયા તાબા ઉપર બેસીને છેડતી કરી રહ્યા હોય છે નાની નાની બાળકીઓનો તો એ ડરના કારણે ભણાવતા નથી એ ડરના કારણે અમે ભણાવતા નથી ત્રણ તો શરટી નિકાલ લીધા છે ત્રણ છોડીઓને તો કયા ધોરણમાં આઠમા ધોરણમાંથી સર્વ શિક્ષા અભિયાન ખરેખર અહીંયા છીંડા ઉડી રહ્યા છે દરેક દરેક બાબતમાં કારણ કે શૌચાલય માટે કારણ કે બહેનો સાથે જ્યારે વાત થઈ ત્યારે બહેનો એ કહી રહી હતી કે લોટે જવું હોય તો પણ એમને પ્રોબ્લેમ છે કૂવામાંથી પાણી નથી લેવા દેતા ભણવા નથી દેતા બાળકીઓને ડીજે નથી વગાડવા દેતા ફટાકડા નથી ફોડવા દેતા તો પછી આ માણસ કરે શું શા માટે તમે માણસ નથી તમારો પણ હક છે જીવવાનો

કેટલી મોટી છે આપની દીકરી આવી જ્યા બેટા આગળ ભણવું છે તને કેમ શું પ્રોબ્લેમ શું થાય છે નિશાળે ભણવા આવતી હતી ત્યારે એમના છોકરાઓ મારી મસ્કરી કરતા હતા નિશાળ આવું ત્યારે સાત સવારે અહીંયા બેસી રહેતા હતા જમવા જવું તો અહીંયા હોય નિશાળથી છૂટું તો પણ અહીંયા હોય જ્યારે હું અહીંયાથી નીકળું ત્યારે મારી મસ્કરી કરતા હોય કેટલા ધોરણમાં ભણે તું સાતમાં સાતમામાં ભણે અત્યારે જાય છે સ્કૂલે અત્યારે જાય છે કે પછી નથી જતી ના અત્યારે નથી અત્યારે સ્કૂલે નથી જતી હા બંધ કરી દીધી કઢાઈ નાખ્યું છે હા કેમ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે છેડતી થઈ રહી છે આપણે આપણે એવું વિચારતા હોય છે કે શહેરોમાં જ આવા કિસ્સા બનતા હોય છે પરંતુ ગામડાઓમાં પણ આવા કિસ્સા બનતા હોય છે લગભગ શહેરો કરતા વધુ આ પ્રકારના કિસ્સા બનતા હોય છે છેલ્લી એક કમેન્ટ આપની પાસેથી લેવા ઈચ્છીએ શું કે આખરે જ્યારે ત્રણ ત્રણ દિવસ આટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે સરકાર પણ કદાચ આપને જોઈ રહી છે સંદેશ શું આપશો અને આઝાદીનો અહેસાસ આપ હવે ક્યારે કરશો ગુજરાતની અંદર તમે જુઓ છો રો રોજ બે રોજ આવા દીકરીઓ પણ બળકટ થતા હોય છે સામૂહિક બળકટ થતા હોય છે પણ સરકાર કદાચ આંખો બંધ હશે આંખો કાન એના બંધ હશે મોઢું બંધ હશે આ આંધળી બેરી બોરી બેરી સરકારને કશું દેખાતું નથી આજે ત્રણ ત્રણ દિવસથી આ લોકો ખાધા પીતા વગર ખેતરોમાં પડ્યા હતા આ લોકો ઇજત કરવી પડી તેમ છતાંય પોલીસ તંત્રનો આભાર માનું પોલીસ તંત્રએ ખૂબ સહકાર આપ્યો પણ બીજા જે જેના અંડરમાં આવતો હોય કલેક્ટર સાહેબ છે મામલતદાર સાહેબ છે આ કોઈ પણ પ્રકારની લોકોને મદદ નથી કરી સરકાર તરફથી પણ કોઈ મદદ નથી કરી એટલે હું સરકારને કહેવા માગું છું કે ગુજરાતની અંદર તમે વિકાસ વિકાસની વાતો કરો છો પણ આ ગુજરાતની અંદર તમે આ ગરીબોને ઉપર

આજે ન્યૂઝ એટીન ગુજરાતીએ કર્યો છે અને આપના સુધી આવા રિપોર્ટ્સ અમે પહોંચાડતા રહીશું સીધી જ ગામ લોકોની જે વાત છે જે લોકોની સમસ્યા છે એ સમસ્યા આપણા સુધી પહોંચાડતા રહીશું આ જ રીતે આશા રાખીએ કે જે બહેરાકાને અથડાઈને આ વાત પાછી ના આવે ત્યાં પહોંચે અને આ સમસ્યાનું નિરાકરણ આવે આ આશા સાથે જ અમે લઈ રહ્યા છે વિદાય નમસ્કાર